निर्मल नो हो अभिगम, कल्याण हो छात्र नो हरदम। उच्च अभ्यास नो शिक्षण धाम, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल। हेलो डियर स्टूडेंट्स, केम छो? મજા માને ફરી એક વખત સ્વાગત છે તમારું આ ઓનલાઈન વિડિયો ની અંદર। અને જો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શું ભણવાનું છે, કયો વિષય ભણવાનો છે? આપણો ફેવરિટ વિષય ગણિત ગમ્મત। અને આજે એમાં આપણે શું ભણવાનું છે, ચેપ્ટર નંબર 3 એનો ભાગ નંબર 2 જોવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નું નામ છે કેટલા ચોરસ। અને જો આપણે ભાગ નંબર 2 પહોંચી ગયા છીએ, એમાં પણ આજે આપણે શું જોવાનું છે, તો જો પ્રવૃત્તિ જ કરવાની છે। તમને દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો, તો તમારે પણ આ પ્રવૃત્તિ કરવાની છે। તો તમે નોટ પેન લઈ અને તૈયાર થઈ જાઓ। અને આ વિદ્યાર્થી મિત્રો, કે તમે પાઠ નંબર 1 ની અંદર એટલે કે ભાગ નંબર 1 ની અંદર શું જોયું, તો ક્ષેત્રફળ અને પરિમિતિની સમજ મેળવી, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? અને એના પછી તમે શું કર્યું, તમે જે મેં તમને પ્રવૃત્તિ આપી હતી એ તમે પૂરી કરી કે નહીં વિદ્યાર્થી મિત્રો? કઈ પ્રવૃત્તિ એની વાત કરો છે ને? તો આ વિદ્યાર્થી મિત્રો, મેં તમને 12 ચોરસ વાળી પ્રવૃત્તિ આપી કે 12 ચોરસ ભેગા કરો અને પછી લંબ ચોરસ બનાવો, બરાબર ને? એ પ્રવૃત્તિ તમે અવશ્ય બનાવી હશે, બરાબર? હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ નંબર 1 ક્યાંથી પૂર્ણ કર્યો હતો, તો ભાગ નંબર 1 માં આપણે આવું જોતા હતા કે આ તમને જો ચોરસ જ આપેલા હોય તો આપણે ફટાફટ ગણી દઈએ છીએ કે આ છે એ કેટલા ચોરસ છે, બરાબર ને? આપણે શું કરી દઈએ છીએ કે આ કેટલા ચોરસ છે, તો આપણે એનું ક્ષેત્રફળ ફટાફટ ગણી દઈએ। પણ અંદર તમને છાંયાંકિત ભાગ આપેલો હોય છે, એટલે કે અંદર તમને આ બોક્સ છે, 1 સેમી વાળું બોક્સ છે, એમાં પણ તમને ચિત્ર દોરીને આપેલું હોય છે અને આ એનું ક્ષેત્રફળ આપણને શોધવાનું કહે છે। તો આપણે એનું ક્ષેત્રફળ કેવી રીતે શોધી શકશું એ આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો। તો ભાગ નંબર 1 પૂર્ણ કરો ત્યારે આપણે એક ષટ્કોણ બનાવ્યો હતો, યાદ છે ને તમને? તો આજે આપણે બીજા બે ચિત્ર વિશે જોવાનું છે, તો તમને એના વિશેની વધારે માહિતી આવશે। અને આવા ચિત્રો અને એના પછી પરીક્ષામાં પણ આવું પૂછાય તો તમને ક્યાંય પણ તકલીફ ના પડે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? તો આપણે આજે 1-1 સેમી વાળું આ જે છે એનું માપ છે 1 સેમી, તો આનું ક્ષેત્રફળ થશે 1 ચોરસ સેમી, જે 1 ચોરસ દેખાય એનું ક્ષેત્રફળ થશે 1 ચોરસ સેમી। હવે આપણે આ ત્રિકોણ છે, ત્રિકોણ આપેલો છે એને આપણે જોઈ લઈએ કે આ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે। તો સૌથી પહેલા આપણે શું કરશું કે પૂરેપૂરા ખાના કેટલા છે એને ગણવાનો પ્રયત્ન કરશું, એના પછી અડધા ખાના કેટલા છે એને ગણવાનો પ્રયત્ન કરશું, એના પછી અડધાથી ઓછા ખાના કેટલા છે એને ગણશું અને અડધાથી વધારે ખાના કેટલા છે એને ગણવાનો પ્રયત્ન કરશું, બરાબર ને? તો સૌથી પહેલા તો આપણે શું કરવાનું, જો આવો ભાગ છે તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, તો જો આવો ભાગ હોય તો તમારે સૌથી પહેલા તમારી પેનથી શું કરવાનું છે, તો તમારે તમારી પેનથી આવી રીતે ભાગ છે એમાં ચોરસ બનાવી દેવાના છે, એટલે આપણને ખબર પડે કે પૂરેપૂરા ચોરસ કેટલા છે અને જે ઓછા ચોરસ છે કે પૂરેપૂરા ચોરસ નથી એ કેટલા છે એની આપણને ખબર પડે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? તો તમારે પણ આ જે છે પ્રવૃત્તિ એ કરવાની છે વિદ્યાર્થી મિત્રો। હા, તમારું માપ જુદું હોઈ શકે, મારું માપ જુદું હોઈ શકે, કારણ કે મેં અહીંયા 1, 2, 3, 4, 5, 6 અને 7 ચોરસ થી બન્યું છે। તમે 6 ચોરસ કે 3 ચોરસ કે 5 ચોરસ લઈ શકો, બરાબર ને? એટલે માપ જુદું હોઈ શકે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? જો તમે 1, 2, 3, 4, 5, 6 અને 7 જ ચોરસ થી બનાવશો, ઉભા કે આવી રીતે કેટલા છે 1, 2, 3, 4, 5, 6, તો ઉભા છે 6 અને આડા છે 7 ચોરસ, એનાથી તમે બનાવશો તો આપણા બંનેનું માપ સેમ જ આવશે, બરાબર ને? હવે આ ત્રિકોણ છે, તો આપણે સૌથી પહેલા શું કર્યું કે સૌથી પહેલા આપણે જે આ ચોરસ છે એને દોરવાનો પ્રયત્ન કર્યો, હવે આપણને ચોરસ મળી ગયા છે, તો કેટલા ચોરસ છે પૂરેપૂરા સૌથી પહેલા ગણવાનો પ્રયત્ન કરો કે પૂરેપૂરા ચોરસ કેટલા છે, પૂરેપૂરા ચોરસ કેટલા છે? તો 1, 2, 3, 4, 5, 6 પૂરેપૂરા ચોરસ કેટલા છે 6, તો તમારે અહીં પૂરેપૂરા ચોરસ આવશે 6, એટલે કે આ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ 6 છે,
પણ હજી પૂરેપૂરા હતા. ખાના છે, આ બોક્સ છે, પૂરેપૂરા છ હતા, પણ જો અડધા કેટલા છે અથવા તો અડધાથી વધારે કેટલા છે એ જોવું પડશે ને. અડધાથી વધારે ભાગ એટલે થોડોક આટલો બાકી હોય અને આ બાજુ આ બાજુનો ભાગ છે એ પૂરેપૂરો ડ્રો કરેલો હોય તો આ અડધાથી વધારે કહી શકાય, બરાબર ને. પણ એવો ભાગ ક્યાંય દેખાતો નથી તો આપણે એને કાઉન્ટ કરવાનો નથી, એટલે કે ગણવાનો નથી. તો હવે તમને અડધા ભાગ કેટલા દેખાય છે, અડધા ભાગ કેટલા દેખાય છે એ જોવાનું છે. જો આ બંને વચ્ચે છે એમાં અડધો ભાગ દેખાય છે, આ એક, એના પછી આ બે, આ બરાબર અડધો છે જો, એક અને આ બે, એના પછી આ ત્રણ, આ થોડાક અડધાથી ઓછો છે પણ આપણે અડધામાં ગણી લીધો છે ત્રણ, એના પછી આ ચાર. ચાર કેટલા છે, અડધા ભાગ, એટલે અડધા ભાગ ગુણ્યા ચાર કરી દો. અથવા તો તમને ખબર જ પડી જાય કે ચાર અડધા અડધા ભાગ હોય તો કેટલા થાય, બે અડધા ભાગ હોય તો એક થાય, બીજા બે અડધા ભાગ હોય તો એક થાય, તો એક અને એક બે ભાગ થાય, તો ચાર ના અડધા કેટલા થાય વિદ્યાર્થી મિત્રો, કેટલા થશે, બે. તો આપણે આમ પણ કરી શકીએ કે ચાર નો અડધો ભાગ એટલે એક તૃતીયાંશ, બે દુને ચાર, તો તમે કેટલા કરી શકો કે બે. તો પૂરેપૂરા ખાના છ છે પ્લસ બીજા બે ખાના થાય તો છ અને બે આઠ. તો આ જે ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે, તો આઠ ચોરસ સેમી. કેટલું ક્ષેત્રફળ થશે, આઠ ચોરસ સેમી. પછી તમે આવી રીતે લખી શકો અને છેલ્લે શું લખશો કે આ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ આઠ ચોરસ સેમી છે, બરાબર ને. હવે જો વિદ્યાર્થી મિત્રો, એના પછી તમને એક આ આકાર છે એ આપેલો છે અને તમારે આનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે. તો તમે સૌથી પહેલા શું કરશો કે ખાના છે એને આપણે ગોઠવી દઈએ કે આમાં ભાગ ખાનાનો ભાગ દેખાતો નથી, પણ આપણે એને શોધવું હોય તો આપણે ખાના પહેલા બનાવવા પડે. તો આ ખાના છે અને આપણે ગોઠવી દઈએ, કેવી રીતે છે, તો આવી રીતે ખાના વાળો ભાગ છે એને આપણે ગોઠવી દીધો છે. હવે શું કરવાનું છે, તો કે પૂરેપૂરા ખાના કેટલા છે. જો સમજવાનો પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો કે પૂરેપૂરા ખાના કેટલા છે, તો પૂરેપૂરા ખાના શોધીએ એક અને બે, તો પૂરેપૂરા ખાના છે એ કેટલા મળશે, આપણને બે ખાના મળશે, બરાબર ને. હવે જો વિદ્યાર્થી મિત્રો, અહીં પૂરેપૂરા ખાના છે એ આપણને બે મળશે અને એના પછી અડધા ખાના કેટલા છે એ જોવાનું છે. તો એક બે ત્રણ અને ચાર ખાના અડધા છે, તો પાછા ચાર ખાના અડધા આવ્યા તો કેટલા થશે, બે. તો બે પ્લસ ચાર ખાના છે એ અડધા છે, આમ પણ તમે લખી શકો, અને બે દુને ચાર, તો બે પ્લસ બે બરાબર ચાર. તો પૂરેપૂરા ખાના છે એ ચાર થશે. તો આ ભાગ છે એને, આ ભાગ છે એ, એનું ક્ષેત્રફળ ચાર ચોરસ સેમી થશે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અને જો ફરી એક વખત કહું કે અડધા ખાના હોય તો તમારે અડધું ગણવાનું, પૂરેપૂરા ખાના હોય તો એનું એક ચોરસ સેમી ગણવાનું, અને હા અડધાથી વધારે હોય તો પણ તમારે એક ગણી લેવાનું છે, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને હા અડધાથી થોડું ઓછું હોય તો એને આપણે ગણતા નથી, પણ હા જો પા ભાગ જેટલું હોય, પા ભાગ એટલે ચાર ભાગ, આના કેટલા ભાગ થશે, ચાર ભાગ, આના ચાર ભાગ થશે. જો આટલું હોય, આવી રીતે કરેલું હોય તો આપણે એને પા ભાગ ગણશું, પા ભાગ એટલે ચોથો ભાગ, એકના છેદમાં ચાર. જો આવા ચાર ચાર ભાગ હોય તો કેટલા પૂરા થાય જો, તો આના આ બાજુનો એક, એના પછી આવી રીતે આપણે કરીએ આ બાજુનો એક અને આ બાજુનો એક, તો આ ચાર ભાગ ભેગા કરી દઈશ તો શું એક નહીં થાય, તો ચાર એકના છેદમાં ચાર એટલે ચોથો ભાગ ગુણ્યા એક બે ત્રણ ને ચાર, કેટલા છે ચાર, તો ચાર ચાર વયા ગયા, કેટલા વધ્યા એક, તો એક ખાનું આખું ઢંકાઈ જશે ને વિદ્યાર્થી મિત્રો, એક બે ત્રણ, આમાં ત્રણ હું કરી દઉં તો એક ખાનું છે ચોરસ સેમીનું મળશે. એટલે પા ભાગ હોય તો એને ગણી લેવાનું, પણ પા ભાગથી ઓછો ભાગ હોય તો આપણે ગણવાનો નથી, અને એવું ઓછું બનશે કે પા ભાગ હશે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો. હા ચોક્કસ હશે ખરો, પણ એવું ઓછું બનશે કે પા ભાગને તમારે વધારે વખત ગણવો પડશે નહીં, બરાબર ને. તો હવે જો આ બેની વાત થઈ ગઈ, હવે તમે તમારી જાતે બીજું પણ દોરી શકો છો, અડધાથી વધારે ભાગ હોય એ પણ તમે દોરી શકો છો. આપણે અહીંયા એક ઉદાહરણ લઈ લઈએ કે અડધાથી વધારે ભાગને તમે કેવી રીતે ગણશો. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અડધાથી વધારે ભાગને તમે કેવી રીતે ગણશો. તો આવી રીતે આ ભાગ છે, આ બાજુનો ભાગ છે બધો એ અહીં ડ્રો કરેલો તમને દેખાય છે. જો
આ બાજુનો પાગ છે એ તમને ડ્રો કરેલો દેખાય છે અને આ બાજુ છે ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો તો તમારે પહેલા શું કરવાનું કે તમારે પહેલા ખાના ગણી ખાના દોરી દેવાના છે કેટલા છે પૂરેપૂરા કેટલા દેખાય છે એક અને આ બે પૂરેપૂરા ખાના કેટલા છે બે છે યસ હવે આ બે ખાના અડધાથી વધારે છે વિદ્યાર્થી મિત્રો કેટલા છે અડધાથી વધારે તો આપણે આ બે ખાના છે અને બે ખાના ગણી લેશું તો બે પ્લસ બે એટલે કે ચાર તો આ ખાના વાળો પાક છે એ પણ ચાર ચોરસ સેમી જગ્યા રોકે છે એવું કહી શકાય બરાબર ને વિદ્યાર્થી મિત્રો જો અડધાથી વધારે હોય અને હા પછી આ બાજુ આટલો ભાગ હોય અહીંયા તો આ ખાનાને આપણે ગણવાનું નથી આ ખાનું છે અને આપણે ગણવાનું નથી કારણ કે આ ભાગ તો આમાં સમાય જશે એટલા માટે બરાબર ને તો તમે પણ આ બે આકૃતિ દોરી અને પછી બીજી બે આકૃતિ તમારી જાતે દોરવાનો પ્રયત્ન અવશ્ય કરજો બરાબર વિદ્યાર્થી મિત્રો હવે જો આપણે આગળનું જોઈ લઈએ કે આગળનું જે ખાનું છે આગળનું કોષ્ટક છે એમાં શું કહેવા માંગે છે તો ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો કે આગળનું કોષ્ટક છે એમાં ક્ષેત્રફળ બરાબર 10 સેમી થવું જોઈએ ક્ષેત્રફળ બરાબર 10 સેમી થવું જોઈએ અને તમને અહીં બે લાઈન આપેલી છે તમારે આ બે લાઈન છે એને બીજી કોઈ રીતે જોડવાની છે અને તમે બીજી કોઈ રીતે જોડો ને એટલે એનું ક્ષેત્રફળ 10 ચોરસ સેમી થવું જોઈએ તો હવે તમારે આમાં મગજ કસવું પડશે વિદ્યાર્થી મિત્રો તો સૌથી પહેલા આપણે શું કરાય ખબર છે તો સૌથી પહેલા આપણે આ ભાગ જોઈ લેવાય સૌથી પહેલા આપણે આ અંદરનો ભાગ જોઈ લેવાય અહીંયા સુધી જોઈ લે કે કેટલા ખાના પૂરેપૂરા છે કેટલા ખાના અધૂરા છે હવે જો એક એક આ બે ખાના છે પૂરેપૂરા છે પછી આ બે ખાના છે મતલબ કે જોજો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ સમજવાનું છે તમને આવી રીતે આપેલું હોય તો તમે શું કરો તો જો આવી રીતે આપેલું હોય અને તમને કહ્યું હોય કે તમારે ક્ષેત્રફળ બરાબર 10 ચોરસ સેમી લાવવાનું છે તો આટલો ભાગ તમને કરેલો આપેલો છે તો બીજો ભાગ તમારે જોઈન્ટ કરવાનો છે તો અહીંથી જ લઈ જવાનું છે બીજો ભાગ આપણે કેવી રીતે જોઈન્ટ કરશું બરાબર હવે જો તમારે શું કરવાનું સૌથી પહેલા ગણી લેવાનું કે આ છાંયકિત વાળો ભાગ છે એ કેટલા ક્ષેત્રફળ ધરાવે છે કેટલું ક્ષેત્રફળ થાય છે તો આપણે શું કરશું સૌથી પહેલા બોક્સને તૈયાર કરી લઈએ અને પછી બોક્સ અંદરથી ગણીએ હવે તમને ભાગ ચોખ્ખા દેખાય છે એમાં પૂરેપૂરા ખાના કેટલા છે એક અને એક બે પૂરેપૂરા ખાના બે છે પ્લસ એક બે આ બે તો અડધા છે તો આ બે અડધા થઈને એક થશે અને આ બે અડધા છે આ ભાગ છે હું અહીંયા જોઈન્ટ કરી દઉં તો આ પણ એક થશે તો એક અને એક બે બે પ્લસ બે કેટલા થયા ચાર ચાર ચોરસ સેમીનું તો તમને આ જે બોક્સમાં છે આપેલું જ છે તો તમારે હવે કેટલા ચોરસ સેમીનું ગોતવું પડશે કેટલા ચોરસ સેમીનું શોધવું પડશે તો છ કારણ કે છ અને ચાર 10 થાય છે બરાબર ને તો તમારે છ ચોરસ સેમી દોરવાના છે તો છ ચોરસ સેમી તમે કેવી રીતે દોરશો અહીંથી આપણે લઈ જઈએ એક બે ત્રણ ચાર પાંચ અને છ તમે આમ પણ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો એક બે ત્રણ ચાર પાંચ અને છ આવી રીતે પણ તમે કરી શકો છો તમારે ચાર સેમી તો છે જ પણ બીજા છ સેમી જોડવાના છે બીજા છ સેમી જોડવાના છે મતલબ કે એક બે ત્રણ ચાર ચાર સેમી છ પણ પૂરેપૂરા છ જોડો તો પણ ચાલશે અને પછી અડધા અડધા કરીને છ જોડો તો પણ ચાલશે તો આ આપણો આકાર 10 સેમી નો થઈ ગયો જો વિદ્યાર્થી મિત્રો ચાર તો હતા જ આ આખું છે પાંચ પછી છ સાત આઠ નવ અને 10 તમારે મેં તો આવો પ્રયત્ન કર્યો પણ તમે બીજી રીતે પણ પ્રયત્ન કરી શકો છો જો તમે બીજી રીતે પ્રયત્ન કરો ને તો વિદ્યાર્થી મિત્રો આપણું માઇન્ડ છે ને વધારે તેજ ચાલે હોત એટલે આપણે તો પ્રયત્ન કરવો જ જોઈએ બરાબર ને જો બીજી રીતે પણ પ્રયત્ન કરીને તો આપણે આવી રીતે પણ કરી શકીએ જો આવી રીતે અડધા અડધા ખાના વાળું ચાર તો હતા જ પાંચ છ સાત એવી રીતે તમે કરી અને બીજી રીતે પણ કરી શકો છો આમાં ઘણી બધી રીતે થઈ શકે છે તમે કઈ રીતનો ઉપયોગ કરો છો તમે કેવી રીતે જોડો છો એ તમારે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો અને હા કે હું તો કહું છું કે તમે આ મેં દોર્યું એના કરતા પણ વધારે પ્રયત્ન કરજો એટલે કે આ દોર્યું ને એના કરતા વધારે સારું લાગે ને એવો પ્રયત્ન કરજો અને હા ક્ષેત્રફળ 10 ચોરસ સેમી તો બની જ જવું જોઈએ અને બીજું કે તમારો ફેવરિટ કલર છે ને એ આ બોક્સની અંદર પૂરજો બરાબર ને તો હવે એક બીજું છે કે ચાર ચોરસ સેમી આપેલું છે
શું આપેલું છે? ચાર ચોરસ સેમી. તો ચાર ચોરસ સેમી છે એ શું કહેવા માંગે છે? તો હવે જો એક જ લાઈન આપી છે તમને, આ એક જ લાઈન આપી છે અને કહ્યું કે ચાર ચોરસ સેમી થવું જોઈએ. ઓલામાં તો બે લાઈન હતી, ભાગ પણ દોરેલો હતો અને કહ્યું હતું કે દસ ચોરસ સેમી થવું જોઈએ. તો આપણે ભાગ ના લીધે, આપણે ઉપરનો ભાગ ગણી લીધો કે ચાર ચોરસ સેમી છે તો આપણે છ બનાવવાનું છે. તો આપણે છ આખા આખા ખાના લઈ અને છ બનાવી દઈએ. તો આમાં તો તમને એવું કશું જ આપ્યું નથી અને ચાર ચોરસ સેમી થાય એવું તમારે આકાર એવો બનાવવાનો છે, બરાબર. તો આપણે કયા કેવી રીતે આકાર બનાવી શકીએ? જો તમે તમારી રીતે ટ્રાય કરજો વિદ્યાર્થી મિત્રો. હું તો અહીંયા બનાવીશ જ, પણ આપણે મારા કરતા પણ તમે વધારે જો ખાસ સમજો. હું અહીંયા આકાર દોરું છું, એનાથી વધારે સારો આકાર દોરો અને ચાર જ ચોરસ સેમી થાય એવો આકાર દોરો, પછી કલર કરો તો તમે મારાથી વધારે બેટર કહેવા, બરાબર ને. અને મારે તો એ જ જોઈએ છે કે હું બનાવું એનાથી કઈક અલગ પ્રકારનું તમે બનાવો, બરાબર ને. તો જો આ પ્રવૃત્તિની અંદર તમારે શું કરવાનું છે? ચાર ચોરસ સેમી વાળો, ચાર ચોરસ સેમી નું ક્ષેત્રફળ થવું જોઈએ. ચાર ચોરસ સેમી નું ક્ષેત્રફળ થવું જોઈએ. તો હવે આપણે ક્ષેત્રફળ કેવી રીતે કરશું? તો જો અહીંયા એક લાઈન આપેલી જ છે, લાઈન આપેલ તમે ઉપર કમ આ બાજુ કરી શકો અથવા આ બાજુ પણ કરી શકો. હવે આપણે જોઈ લઈએ, એક આ અને આ બે અડધા અડધા છે. એક આ અને એક આ બે કેવા છે? અડધા અડધા. તો બે અડધા એટલે કેટલા થાય? એક થશે. બે અડધા એટલે એક થશે, બરાબર ને. તો આ બે અડધા એ એક થઈ. હવે આ ખાનું આપણે આખું લઈ લઈએ એટલે કેટલું થયું? એક અને એક બે. હવે આપણે કેટલું કીધું છે? ચાર કીધું છે. તો બે ખાના તો આપણને મળી ગયા છે, આ અડધું અને આ અડધું. એક અને એક આ ખાનું છે એ બે. તો હવે કેટલા ખાના શોધવાના બાકી રહ્યા? બે ખાના. તો બે ખાના તમે શોધી શકો કે નહીં વિદ્યાર્થી મિત્રો? તો અહીંથી આપણે આ બે ખાના છે દોરી શકીએ. તો અહીં આપણો જવાબ કેવી રીતે થઈ જાય? છો આ એક અડધું, પછી એના પછી એક આ અડધું, એટલે એક અને આખું બે, એના પછી આ બે ખાના પૂરેપૂરા, એટલે કેટલા થઈ જાય? ચાર. તો તમે આનાથી વિશેષ દોરવાનો પ્રયત્ન ચોક્કસ કરજો વિદ્યાર્થી મિત્રો. તો ચાર ચોરસ સેમી ક્ષેત્રફળ થવું જોઈએ. એના પછી આ તમને એક બીજી લાઈન આપી હોય અને તમને કહ્યું હોય કે બે ચોરસ સેમી નું ક્ષેત્રફળ થવું જોઈએ, બે ચોરસ સેમી નું ક્ષેત્રફળ થવું જોઈએ, તમને આટલી લાઈન આપેલી છે, તો તમે શું કરશો? તો જો વિદ્યાર્થી મિત્રો, બે ચોરસ સેમી નું તો બનાવવું એકદમ સહેલું છે. આ ગમે તે ભાગ લ્યો, આ ભાગ અડધો છે, કેટલામો છે? અડધો ભાગ. તો અડધો ભાગ અને અડધો ભાગ કેટલું થશે? એક થશે ને. અડધો ભાગ અને અડધો ભાગ કેટલું થાય? એક. તો આપણે અડધો ભાગ બીજો આવો ને આવો દોરી લઈએ. આ અડધો ભાગ થઈ ગયો, તે અડધું ને અડધો કેટલું થયું? એક થયું. તો હવે આપણે ગમે ત્યારે એક લઈ શકીએ. તમે આમ પણ લઈ શકો, આ ભાગને આમ પણ દોરી શકો, ના દોરી શકો, અડધું ને અડધું એક, અને આ બાજુનો અડધો ભાગ એટલે તમે આમ પણ દોરી શકો અથવા તો તમે આમ પણ દોરી શકો છો. એક આ ભાગ છે અને એક આ ભાગ છે, આ ભાગ અને આ ભાગ, અડધો ભાગ થયો, અડધો અને અડધો એટલે એક ભાગ થયો, એટલે કે એક ચોરસ સેમી ક્ષેત્રફળ થયું. પછી એક આ ભાગ અને એક આ ભાગ તમે આમ પણ દોરી શકો છો, બરાબર. વિદ્યાર્થી મિત્રો, તમે પણ ચાર ચોરસ સેમી વાળું અને બે ચોરસ સેમી વાળું ક્ષેત્રફળ થાય એવો તમારે આકાર અવશ્ય બનાવવાનો, બરાબર ને વિદ્યાર્થી મિત્રો. હવે જો તમારે શું કરવાનું છે, તો તમારે આવા આકાર દોરી પછી હવે હું કહું એ સાંભળો. તો જો જીરી નામની એક છોકરી છે, એ એક દુકાને જાય છે, અને હા હા આપણે બધા એ જોયેલું જ હશે વિદ્યાર્થી મિત્રો. જો જીરી નામની એક છોકરી એક દુકાને જાય છે અને દુકાને એ એના ભોંયતળિયે, ભોંયતળિયું એટલે શું કે નીચેનો ભાગ, ભોંયતળિયું એટલે જમીનનો નીચેનો ભાગ, આ જમીન છે એ ભાગ, બરાબર ને. આ ભોંયતળિયું એટલે આ બાજુનો આ ભાગ, એટલે ભોંયતળિયું કહેવાય, બરાબર, જમીન વાળો ભાગ, બરાબર ને. તો હવે એ ભોંયતળિયું છે એમાં એ અલગ અલગ પ્રકારની ડિઝાઇન જોવે છે, અને આપણે ચેપ્ટર ધોરણ 4 તો આ ડિઝાઇન વિશેનો પાઠ છે પણ એ ભણી ગયા, પ્રકરણ ભણી ગયા, બરાબર ને. અલગ અલગ પેટર્ન, અલગ અલગ ડિઝાઇન, અને હા તમે ધોરણ 4 એક ડિઝાઇન બનાવેલી જશે. તો આપણને આ નવાઈ નહીં લાગે, આ જીરી નામની છોકરી છે એ સરસ મજાની ભોંયતળિયા પર ડિઝાઇન જોવે છે, અલગ અલગ ભાત જોવે છે, એને ખૂબ જ નવાઈ લાગે છે કે ઓહો આટલી બધી સરસ ડિઝાઇન. પણ જો વિદ્યાર્થી મિત્રો, આપણું ઘર છે, તમારું ઘર છે, મારું ઘર છે, ખાસ સમજો, આ તમારું ઘર છે, ત્યાં ભોંયતળિયા પાસે તમારે પણ લાદી હોય છે, હોય છે ને લાદી હોય છે, એમાં ડિઝાઇન હોય છે. તો શું એ લાદી છે એક જ હશે?
એ લાદીનો ટુકડો છે એ આખા રૂમમાં એક જ પાથરેલું હશે કે અલગ અલગ? તો જો વિદ્યાર્થી મિત્રો, લાદીનો ક્યારેય એટલો મોટો ટુકડો આવતો નથી. લાદીના આવી રીતે ભાગ આવે છે. આપણે આ ચોરસ બનાવીએ ને એવા ભાગ આવે છે, અને પછી આવી રીતે એ લાદી છે કડિયા દ્વારા આવી રીતે લાદી ચોંટાડવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ લાદી કડિયા દ્વારા ચોંટાડવામાં આવે છે, પણ જીરી છે નક્કી ન કરી શકી કે આનો ભાગ ક્યાં પૂરો થાય છે, કારણ કે એટલી બધી સરસ મજાની પેટર્ન હતી. અને હા, તમારે એ પેટર્ન જોવી હોય ને તો તમારે એ પેટર્ન છે એ તમારી પાઠ્ય પુસ્તકમાં આપેલી છે, એ પેટર્ન ને તમારે જોઈ લેવાની. બરાબર? હવે જો કડિયા છે આવી રીતે જોઈન્ટ કરી અને પછી આ પેટર્ન તૈયાર કરે છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? જો અહીં આવું હોય, આ ફૂલ આપેલું હોય આવી રીતે હોય, અને બીજી લાદીમાં આ બીજી લાદી છે એમાં પણ આવું આપેલું હોય, ત્રીજી લાદી છે એમાં પણ આવું આપેલું હોય, અને ચોથી લાદી છે એમાં પણ આવું આપેલું હોય, તો કડિયા છે આ ચારે ચાર લાદીને ભેગી કરી અને પછી એ ડિઝાઇન એક તૈયાર કરે છે. કેવી ડિઝાઇન જોવા મળશે? જોજો વિદ્યાર્થી મિત્રો, આ ચાર લાદી છે એની આપણે અહીંયા પ્રેક્ટિકલી રીતે જોયું કે આ ચાર લાદીના ભાગ છે એમાં આ ચાર લાદી છે એના કટકા જોડવાથી આવી તમને પેટર્ન મળશે. તો બીજી ચાર લાદી તમે આવી રીતે ને આવી રીતે બાજુમાં જોડશો તો કેટલી સરસ મજાની પેટર્ન થઈ જશે. તો જીરીએ પણ આવી જ સરસ મજાની પેટર્ન એને જોઈ. બરાબર? તો હવે તમારે પણ પેટર્ન બનાવવાની છે. તો તમારે પેટર્ન બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું ખબર છે? એક કાર્ડ શીટ લેવાની છે. હા, જો તમારી પાસે કાર્ડ શીટ ના હોય તો કઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, નોટનું એક પેજ લઈ લો. હવે તમારે શું કરવાનું છે? આ કાર્ડ શીટ છે એમાં ત્રણ સેમી માપનો ચોરસ બનાવવાનો છે. કે એટલે કે ચોરસ એટલે શું? બધી બાજુ કેવી હોય? સરખી હોય. ચોરસ એટલે બધી બાજુ સરખી હોય. પણ જો વિદ્યાર્થી મિત્રો, અહીં હું તમને બતાવવા માટે એક મોટો ચોરસ દોરું છું, તમારે ત્રણ સેમીનો ચોરસ દોરવાનો છે. બરાબર? અહીં હું તમને બતાવવા માટે એક મોટો ચોરસ દોરું છું, તમારે શું કરવાનું છે ખાસ સમજો. આ ચોરસ છે મેં એનું માપ લીધેલું નથી એટલે થોડોક આખો પાછો તમને જણાશે, પણ તમારે ચોક્કસ માપ લઈ અને ત્રણ સેમીનો તમારે ચોરસ દોરવાનો છે કાર્ડશીટમાં. બરાબર? અથવા તો નોટબુકમાંના પેજમાં. હવે તમારે શું કરવાનું છે? તમારે એક સાઈડ ત્રિકોણ બનાવવાનો છે. કાર્ડ આ જે ચોરસ બનાવ્યો એને કાપવાનો નથી, અત્યારે એને કાપવાનો પ્રયત્ન કરવાનો નથી. હવે તમે ગમે તે એક બાજુ શું કરવાનું છે? તમારે ત્રિકોણ બનાવવાનો છે. તો હું અહીં નીચેની સાઈડ ત્રિકોણ બનાવું છું, તમને બતાવીશ કે કેવી રીતે મેં ત્રિકોણ બનાવ્યો છે. જો એક ત્રણ સેમીનો ચોરસ લ્યો, એના પછી તમારે નીચેની સાઈડ આવી રીતે ત્રિકોણ બનાવવાનો છે, અને આ ત્રિકોણ બનાવ્યો ને એ જ સરખા માપનો ત્રિકોણ તમારે અંદર બનાવવાનો છે. એ પણ દોરીને હું તમને બતાવું છું કે તમે એ ત્રિકોણને કેવી રીતે બનાવી શકો છો. બરાબર ને? જો આવી રીતે તમે ત્રિકોણ આ નીચેની સાઈડ ત્રિકોણ બનાવ્યો, એવડો ને એવડો ત્રિકોણ તમે આ સાઈડ બનાવી શકો છો, આ બાજુથી લઈ અને આ બાજુથી. તો આ આપણો ત્રિકોણ રેડી છે. બરાબર? હવે તમારે આ ત્રિકોણ બની ગયા પછી તમારે કાતરની મદદથી એ ત્રિકોણને કાપી લેવાનો, મતલબ કે આ જે ભાગ છે બધો એને કાપી લેવાનો છે, અને પછી શું બને છે આપણે જોઈ લઈએ. તો આપણે આ જે ભાગ છે એને કાપવાનો પ્રયત્ન કરીએ. અહીં તમને આપેલું છે એ ભાગને આપણે કાપવાનો પ્રયત્ન કરીએ. બરાબર? હવે જો વિદ્યાર્થી મિત્રો, તમારે પણ આવી સરસ મજાની પ્રવૃત્તિ ચોક્કસ કરવાની છે, અને પછી તમારે શું કરવાનું છે? તો આપણે આગળ જોઈ કે તમારે આ કાર્ડશીટ છે એમાં તમે જે ચોરસ બનાવેલો છે, ત્રિકોણ બનાવેલો છે, એને તમારે કાતરની મદદથી કાપવાનો છે. બરાબર? જો આવી રીતે તમે આ કાપી લીધા પછી આ ત્રિકોણ વચ્ચે વાળો ભાગ છે એ પણ તમારે અહીંથી કટ કરી લેવાનો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો? એટલે આપણી આ ડિઝાઇન તૈયાર થાય, તમને આવું દેખાશે. બરાબર? હવે તમને એક આવી ડિઝાઇન જોવા મળશે. પછી આ ડિઝાઇનનો ઉપયોગ કરી અને તમારે પણ ભોંયતળિયા પર આવી ડિઝાઇનનો ઉપયોગ કરી અને લગાવવાનું છે. આવી ડિઝાઇન તમે બનાવ્યા પછી તો
આ એક વખત મૂકશો પછી બીજી વખત તમારે આને ને આને બીજી રીતે ગોઠવવી હોય તો તમે કેવી રીતે ગોઠવશો? તો આનો નાનો ઉપયોગ તમારે બીજી વખત તમે કરી શકો. સૌથી પહેલા તો દોરી લેવાનું, દોરી લીધા પછી તમે ત્યાંથી એને ઉઠાવી લેજો. પછી બીજી વખત તમે કેવી રીતે કર્યું એ જોજો, એટલે સરસ મજાની પેટર્ન તૈયાર થઈ જશે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો તમારે પણ આવી પ્રવૃત્તિ ચોક્કસ કરવાની છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, આપણે આ જે ચોરસ છે એના પછી આ એક સેમી નો ચોરસ છે અને અંદર પણ બીજા ચોરસમાં આકારો આપેલા હોય એના વિશેની માહિતી આપણે મેળવી લીધી. હવે તમારે એક બીજું આવે છે એ આપણે જોઈ લઈએ કે એ શું કહેવા માંગે છે. બરાબર, હવે જો અહીંયા ચોરસ આપેલા છે, તમને ચોરસ આપેલા છે, હવે તમારે ગણવાનો પ્રયત્ન કરવાનો છે, એક સેમી તમારે સમજવાનું છે. બરાબર, જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો, તમારે આ એક ચોરસને એક એક આ જો ચોરસ છે એનું ક્ષેત્રફળ એક ચોરસ સેમી સમજવાનું છે. એક, બે, ત્રણ, એના પછી ચાર, એના પછી પાંચ, એના પછી છ, એના પછી આ સાત, એના પછી આ આઠ, એના પછી આ નવ અને એના પછી આ દસ. બરાબર ને? તમારે આ જે એક એક બોક્સ વાળા છે એને એક ચોરસ સેમી ક્ષેત્રફળ સમજવાનું છે. તમારે પણ તમારી નોટબુકમાં દોરવાનું છે અને જવાબ આપવાનો પ્રયત્ન કરવાનો. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હવે એક એવી લાઈન બનાવો કે, ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, એક એવી લાઈન બનાવો કે આ જે તમને ચોરસ દેખાય એના બે ત્રિકોણ મળે. કેટલા ત્રિકોણ મળે? બે. તો શું તમે અહીંયા લાઈન બનાવશો તો શું બે ત્રિકોણ મળશે? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. તો તમે શું અહીંયા વચ્ચે લાઈન બનાવશો ત્રિકોણ મળશે? ના વિદ્યાર્થી મિત્રો. તો આપણે શું કરવું પડશે? એક લાઈન છે આ ખૂણાથી આ ખૂણા સુધી લેવી પડશે. તો આપણને અને તમારે સ્કેલનો ઉપયોગ કરવાનો છે. આ ખૂણાથી આ ખૂણા સુધીનું માપ આપણે લઈ અને તમારે એક આડી લાઈન બનાવવાની છે આવી રીતે વિદ્યાર્થી મિત્રો. બરાબર, અને પછી તમારે જોવાનું છે કે આ બંનેનું ક્ષેત્રફળ કેટલું થશે. આ ઉપરનું જે છે એનું ક્ષેત્રફળ અને આ નીચેના બોક્સ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે? તો કેટલું થશે વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ પડી ગઈ હશે, કારણ કે આપણે બંને વચ્ચેથી આ સાઈડથી અને આ સાઈડથી વચ્ચે સ્કેલ લઈ અને પછી બે ત્રિકોણ બનાવ્યા છે. એક આ ત્રિકોણ આવી રીતે અને આ ત્રિકોણ છે આ ત્રિકોણ છે આવી રીતે. બરાબર, હવે તમારે શું કરવાનું છે? તો આવી લાઈન બનાવ્યા પછી તમારે આ બંનેનું ક્ષેત્રફળ શોધવાનું થશે. તો બંનેનું ક્ષેત્રફળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. નીચે દસ ખાના છે, ઉપર પણ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને દસ. ઉપર પણ દસ ખાના છે, એટલે દસ અને દસ કેટલા થયા? વીસ. વીસ ખાના થયા. હવે આ જે પેલા તો લાઈન નહોતી ત્યારે આ બોક્સનું ક્ષેત્રફળ આ ખાનાનું ક્ષેત્રફળ કેટલું હતું? વીસ ચોરસ સેમી. કેટલું હતું? વીસ ચોરસ સેમી, કારણ કે આના અંદર લાઈન હતી નહીં. પછી આપણે લાઈન કરી તો ઉપરનું અને નીચેનું ક્ષેત્રફળ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? ખબર છે તમને કેટલું થશે? કારણ કે ફક્ત આપણે બે અડધા અડધા ભાગ જ કર્યા છે. જો વીસ સેમી તો ક્ષેત્રફળ હતું, એના તમે બરાબર વચ્ચેથી બે ભાગ કર્યા તો ક્ષેત્રફળ કેટલું થશે? એકનું દસ સેમી અને બીજાનું પણ દસ સેમી. આ બાજુનો ભાગ છે એનું પણ દસ અને આ બાજુનો ભાગ છે એનું પણ દસ, એટલે કેટલા સેમી થયું? વીસ સેમી થઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો. તો બંનેનું ક્ષેત્રફળ દસ દસ સેમી, દસ દસ ચોરસ સેમી હોય. બરાબર ને? હવે તમને એક બીજો પ્રશ્ન પૂછ્યો છે કે તમે એક એવો ભાગ પાડો કે બે લંબ ચોરસ થાય. તો હવે તો આપણને ખબર જ છે કે એક, બે, ત્રણ, ચાર અને પાંચ આપણે અહીંથી આપણે વચ્ચે આવી રીતે ભાગ પાડશું, એટલે આ બાજુ અને આ બાજુ બંને સરખા ભાગ થઈ જશે અને બંને લંબ ચોરસ થઈ જશે. મોટો લંબ ચોરસ હતો તો આપણે આપણને શું મળ્યું? નાનો લંબ ચોરસ મળ્યો. બરાબર ને? આપણે બે ભાગ કર્યા તો આ બાજુનો લંબ ચોરસ અને આપણને આ બાજુનો લંબ ચોરસ, એમ બે લંબ ચોરસ મળ્યા. હવે કીધું કે આ તમે બે ભાગ પાડ્યા એમાં એક ભાગનું ક્ષેત્રફળ કેટલું હશે? તો તમને ખબર જ પડી જાય વિદ્યાર્થી મિત્રો કે એક ભાગનું ક્ષેત્રફળ કેટલું હશે. બરાબર ને? તો જો હવે તમે વચ્ચે લાઈન કરી છે ઊભી, એમાં તમારે ગણી લેવાનું એક, બે, ત્રણ, ચાર અને પાંચ, પાંચ ખાના છે. પછી નીચે પાંચ પછી છ, સાત, આઠ, નવ અને દસ, આ દસ ખાના છે. તો
एक बाजू नु दस अने बीजू बाजू नु केटलू आय टोटल केटलू हतु 20 तो 10 अने 10 20 तो एक बाजू नु क्षेत्रफळ केटलू थशे 10 चौरस सेमी बराबर ने विद्यार्थी मित्रों हवे तमने एवुं कीधुं छे के आ बराबर वच्चे नी लाइन छे त्यांथी एक लाइन एवी दोरो के आ एक लंब चौरस छे एना बे त्रिकोण थाय तो आपणे आ जो આવી રીતે 12 ભાગ હતા બરાબર ને તો આપણે શું કર્યું વચ્ચેથી લીધું તો હવે તમને શું કીધું છે કે આ બે લંબ ચોરસ છે તમારે આ બે લંબ ચોરસમાંથી કોઈ પણ એક લંબ ચોરસ લેવાનો છે અને વચ્ચેથી તમારે ભાગ પાડવાનો છે અહીંથી મતલબ કે ભાગ પાડી દઈ તો આપણે આ લાઈન છે અને અહીંથી આવી રીતે ભાગ પાડી દઈ બરાબર ને તો આ એક ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ કેટલું થશે તો જો વિદ્યાર્થી મિત્રો આ છે એમાં તો ભાગ જ નથી પાડ્યા તો એનું કેટલું આપણને મળ્યું તો 10 મળ્યું બરાબર ને આ ત્રિકોણ છે આ આ લંબ ચોરસ છે એનો આપણે ભાગ જ નથી પાડ્યો તો એનું તો 10 જ છે તો આ આનું કેટલું હતું સૌથી પહેલા 10 હતું એના કેટલા ભાગ પાડ્યા તમે તો કે બે ભાગ પાડ્યા તો એક ભાગનું 5 અને બીજા ભાગનું 5 એટલે 5 અને 5 10 તો થઈ ગયું ને વિદ્યાર્થી મિત્રો તમને પણ જો આવો દાખલો આવું આવી આકૃતિ પરીક્ષામાં પૂછાય અને પછી પ્રશ્ન પૂછવામાં આવે તો તમે ડાયરેક્ટ જવાબ આપી શકો બરાબર ને વિદ્યાર્થી મિત્રો અને હા કે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 45 ઉપર એક સરસ મજાની પ્રવૃત્તિ આપી છે કેવી પ્રવૃત્તિ ખબર છે તો તમે પહેલા જ ભાગની અંદર મેં તમને પ્રવૃત્તિ કરવાનું કીધું હતું ને એવી જ પ્રવૃત્તિ છે પણ તમારે શું કરવાનું છે કે તમારે 5 ચોરસ લેવાના છે સરખા આકારના 5 ચોરસ છે એ તમારે બનાવવાના છે મતલબ 1 2 3 4 અને 5 1 2 3 4 અને 5 આવા તમારે અલગ અલગ આકાર બનાવવાના છે અલગ અલગ આકાર બનાવવાના છે તમે આવો પણ આકાર બનાવી શકો તમે આવો પણ આકાર બનાવી શકો તમે આવી રીતે પણ આકાર બનાવી શકો અથવા તો તમે આવી રીતે પણ આકાર બનાવી શકો ગમે તે રીતે તમારે 5 ચોરસ છે એ લઈ અને તમારે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 45 ઉપર સરસ મજાની પ્રવૃત્તિ આપી છે એ પૂરી કરવાની છે અને તમે વધારેમાં વધારે આ તમારા પાઠ્યપુસ્તકમાં ચોરસ આપેલા જ છે અને તમારે તો ફક્ત આકાર જ બનાવવાના છે જુદા જુદા આકાર બનાવવાના છે બરાબર તો આવા તમે તમારા પાઠ્યપુસ્તકના પેજ નંબર 45 ઉપર આવા આકારો મૂકી અને તમે ગણજો કે તમે એ તમારા પાઠ્યપુસ્તકના જે ચોરસ આપેલા છે એમાં આવા કેટલા આકારો તમે ગોઠવી શક્યા બરાબર વિદ્યાર્થી મિત્રો અને આ પ્રવૃત્તિ તમારે હોમવર્કમાં કરવાની છે અને હા કે તમારે આ વિડીયોને બીજી વખત જોવાનો છે શા માટે કારણ કે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર હવે મળવાનું છે બરાબર ને તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર ભાગ નંબર 3 ની અંદર ત્યાં સુધી તમારે ખુશ રહેવાનું છે બાય વિદ્યાર્થી મિત્રો